ખેડૂત મિત્રો હું તમને એમ નથી કહેતો કે અમારું જ મશીન લ્યો તમે ગમે તમારા તાલુકામાં અથવા જિલ્લામાં તમને એમ ભણતું હોય કે તમને સસ્તું મશીન આના કરતાં મળે છે ને બેસ્ટ ક્વોલિટીમાં તો ત્યાં પણ લઈ શકશો તો આ વિડીયોનું બનાવવાનું માધ્યમ એકનું એક છે કે ખેડૂતોને અવેર થાય કે આ ઝટકા મશીન કેટલો ભાવ છે ને કેટલા વેપારીઓ કેટલા કેટલા મોંઘા ભાવ લે છે રાત ઉજાગરા મારા બાપાએ કરેલા છે એટલા માટે જેમ બને એમ ખેડૂતને સસ્તું કેવી રીતના મળે એ રીતના જ અમે આ વખતે મશીન લઈ આવ્યા છીએ રિઝનેબલ પ્રાઇઝમાં એવું નહીં કે ખેડૂતને મારી નાખવા તો જ્યારે જ્યારે નવા મશીન આવેલા હતા ઝટકા મશીન કોઈને ખેડૂતને ખબર નહોતી ત્યારે વેપારી મિત્ર વીસ હજાર પચીસ હજાર એટલા એટલા ભાવ દઈને પણ ખેડૂતને વેચતા પણ અત્યારે ટેકનોલોજી આવી ગઈ છે ખેડૂતને ખબર છે કે ક્યાં સસ્તું મળે છે ને આમાં શું શું આનો વધારે વધારે કેટલો ભાવ દઈ તો આખો વિડીયો જુઓ નમસ્કાર ખેડૂત મિત્ર હું જનક પટેલ ગૃહકૃપા સોલારમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્ર શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને મોટા ભાગના ખેડૂત મિત્રોએ પાક વાવી પણ દીધો હોય છે પણ ખેડૂત મિત્રને મોટા મોટું બીક એ રહેતી હોય છે કે પાકનું રક્ષણ પાકનું રક્ષણ કરવા માટે ખેડૂત મિત્ર રાત ઉજાગરા કરતા હોય છે અને રાત ઉજાગરા શું કામ કરવા પડે છે કે રોજ અથવા ભૂંડ તમારા ઊભા ઉભા ખેડૂતના પાકને ખાઈ ન જાય એના માટે પણ એના માટે ખેડૂત મિત્ર શું લગાડતા હોય છે ઝટકા મશીન લગાડતા હોય છે ઝટકા મશીન ખેડૂત મિત્રને લેવું તો હોય છે પણ એના એટલા બધા ભાવ હોય છે કે એ અફોર્ડેબલ ન કરી શકતા હોય જેમ કે પંદર હજાર વીસ હજાર એટલા એટલા ભાવ રાખતા હોય છે અને ઘણા એવા પણ હોય છે કે હાથ હાથ હજાર આઠ આઠ હજાર રૂપિયામાં પણ મળી જતા હોય પણ ખેડૂત મિત્ર યુટ્યુબમાં અથવા ફેસબુકમાં સર્ચ કરે એટલે હું કે ભાઈ આમાં કન્ફ્યુઝ થઈ જાય ખેડૂત કે ભાઈ મારે કયો લેવો અને કયો ન લેવો ઠીક એટલા જ માટે આપણે ગુરુકૃપા સોલા લઈ આવ્યો છે બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ ક્વોલિટી સાથે સાથે બેસ્ટ પ્રાઇઝમાં પડે અને કેવી રીતના ફિટિંગ કરવું કેવી રીતના નહીં અને અમારી ખાસિયત કઈ કઈ છે મોડલની એ પણ તમને કહી દઉં પહેલું મોડલ આપણે રાખીએ છીએ પચાસ વીઘાનું આ પચાસ વીઘાનું મશીન છે આ સો વીઘાનું છે અને આ દોઢસો વીઘાનું મશીન છે ઠીક છે વીઘામાં શું શું ફરક આવશે સો વીઘામાં શું ફરક આવશે અને દોઢસો વીઘામાં શું ફરક આવશે એ બધી તમને જાણકારી દઉં છું મિત્ર આ છે આપણું મશીન ઠીક એમાં તમારે આ સ્વીચ છે એ તમારે ચાલુ બંધ કરવાની છે આ સ્વીચ આપેલી છે એ ચોવીસ કલાક રાખવી હોય કે બાર કલાક ઠીક છે બાર કલાક એટલે ને ચોવીસ કલાકમાં એટલે એટલા માટે કે તમારે ખેડૂત મિત્ર તમારે રાત થાય એટલે ઓટોમેટિક મશીન ચાલુ થઈ જાય છે ઓકે અને આ છે હાઈ પાવર અને લો પાવરની સ્વિચ ખેડૂત મિત્ર હાઈ પાવરને લો પાવરમાં શું ફરક પડે કે રાત્રે તમે સૂતા હોય ઠીક છે ત્યારે તો હાઈ પાવરમાં ઝટકો તમે રાખી શકો અને દિવસે તમારે ઝટકો ચાલુ રાખવો છે કે કોઈ મજૂર કામ કરતા હોય કે ગમે હોય તો એ ઘડીકમાં અડે તો એને ઓછો ઝટકો લાગે એના માટે આપણે આ લો પાવરને હાઈ પાવરની સ્વિચ આપેલી છે અને આ છે આપણી આલારામની આ અલાર્મની સ્વીચ છે એનો ભેગો આ અલાર્મ પણ આવશે આ છે પચાસ વીઘાનો સેટ એમાં તમારે આવશે એક મશીન આવી જશે એક આવી જશે સાયરન ઠીક છે અને એક આ એકસો ને પચાસ નંગ ગરડી આવશે ભેગી અને આ બાર ને ચૌદની બેટરી આવશે અને આ વીસ વોલ્ટની સોલાર પેનલ આવશે અને આની વોરંટીની વાત કરું પચાસ વીઘાની તો પચાસ વીઘાને મશીનની વોરંટી રહેશે વર્ષ દિવસની બેટરીની રહેશે છ મહિનાની ઠીક છે અને આ છે વીસ વોલ્ટની પેનલ એની વોરંટી રહેશે તમારે પાંચ વર્ષની આ મોડલની વાત કરું તો આ છે આપણું સો વીઘાનું મશીન આમાં પણ સેમ સિસ્ટમ આપેલી છે પણ જેને વીઘા વધારે હોય ને પૂરેપૂરું ચોવીસ કલાક ચલાવવું હોય એના માટેનું છે સિસ્ટમ આમાં પણ સેમ આપેલી છે જો આ ચો ચોવીસ કલાક બાર કલાક ઠીક છે આ હાઈ પાવર લો પાવરની આ અલાર્મની બરાબર ને આ બધી આપેલી છે આ પાવર ચાલુ થાય ત્યારે પાવર દેખાડતે આંધી લાટો આપેલી છે અને આ વોલ્યુમ સેન્સિટિવિટી છે ઓછી ઘટાડવા માટે આ સેટની તમને વાત કરું તો આ સો વીઘાના સેટમાં તમારે એક આ સો વીઘાનો મશીન આવી જશે આ એમ્રોન કોન્ટાની બેટરી આવી જશે બાર છવીસ બરોબર ને ત્રીસ વોલ્ટની સોલાર પેનલ આવી જશે આમાં પણ તમારે દોઢસો નંગ ગરેડી આવી જશે આલાર્મ આવી જશે આ બે ચીપિયા પણ આવી જશે પચાસનું લ્યો કે સોનું લ્યો કે દોઢસો વીઘાનું લ્યો આ આપણું આ રે રનિંગ મોડેલ છે વધારે પડતા ખેડૂત આજ લઈ જાય છે અને ખેડૂત મિત્ર એક વસ્તુ તમે ધ્યાન રાખજો બધા જ સો વીઘાના મશીનમાં તમને પાણીવાળી બેટરી આપતા હશે જે એની લાઈફ સાવમાં સાવ ઓછી હોય છે તમારે વરસ દિવસ માંડ થાય ત્યાં તમારે બગડી જાય પણ આ એમરોન કોન્ટા તમને પણ ખબર હશે આ ડ્રાય બેટરી આવે આમાં તમારે મહિને દોઢ મહિના પાણી નાખવાની કાંઈ એટલે કાંઈ જરૂર નથી બીજી વાત કરીએ આપણે આ જેને વધારે વીઘા હોય જેને દોઢસો વીઘા હોય કે એકસો વીસ વીઘા હોય કે સો વીઘા હોય એની માટે છે આ દોઢસો વીઘાનું ઝટકા મશીન એની બે વાત કરીએ તો આવશે દોઢસો વીઘાનું મશીન સફેદ ગરેડી ચાલીસ વોલ્ટની સોલાર પેનલ આવશે અને એની પણ સાથે આપણે એમરોન કોન્ટાની બેટરી આવશે ના ભાવની વાત કરી દઈએ તો આપણે ભાવ છે એ આ પચાસ વીઘાનો આખા સેટ એમાં બેટરી સોલાર પેનલ ગરેડી બરાબર મશીન એ બધું જ થઈને તમને પાંચ હજાર પાંચસો રૂપિયામાં પડશે માત્ર ને માત્ર પાંચ હજાર પાંચસો અને આ સો વીઘાની વાત કરીએ જેમાં એમરોન કોન્ટાની બેટરી સાથે આવશે બરાબર ઘરેડી આવશે સાયરન આવશે ચીપી આવશે સોલાર પેનલ ત્રીસ વોલ્ટની આવશે એની કિંમત છે સાત હજાર પાંચસો રૂપિયા માત્ર ને માત્ર સાત હજાર પાંચસો અને એમરોન કોન્ટા હોય કે પછી મશીન હોય બધા જમાં વરસ વર્ષ દિવસની વોરંટી આવશે અને દોઢસો વીઘામાં પણ સેમ જ એમાં તમારે દોઢસો વીઘાનું મશીન આવી જશે પેનલ આવી જાય બસો નંગ કરેડી આવી જાય વ્હાઈટ એમરોન કોન્ટાની બેટરી એની કિંમત છે નવ હજાર રૂપિયા માત્ર નવ હજાર અને નવ હજાર અને એક વાસ્તુ ધ્યાન રાખજો ખેડૂત મિત્ર જે તમે એમરોન કોન્ટાની તમે બેટરી લ્યો ને તેમાં તમને એક ફાયદો ઈ થાય કે તમારે ગમે ત્યારે બગડે છ મહિને કે આઠ મહિને તો તમારા નજીકનો જે તાલુકામાં અથવા જિલ્લામાં જે સેન્ટર આવેલું હોય છે ત્યાં તમે ત્યાં જઈને પણ તમને રિપેર રિપ્લેસ કે ગમે કરી આવી તમારે અહીંયા કંપની લઈ આવવાની કાંઈ પણ જરૂર નથી ત્યાં પણ તમને રિપેર કરી હવે ખેડૂત મિત્ર આપણે ફિટિંગની વાત કરેલી હતી ફિટિંગ એટલે સાવ એટલે સાવ સહેલું છે તમને આજ વિડીયોમાં તમને દેખાડી દો કે ફિટિંગ કેવી રીતના કરવું આ છે આપણે સો વીઘાનું અત્યારે મશીન લીધેલું છે અને સાથે આપણે આ એમરોન કોન્ટાની બેટરી આરે જોડેલું છે એમાં બે ચીપી આવશે એક તમારે આ જે વાયર છે ઠીક છે આ વાયર તમારે આમાં બે પિન આપેલી છે તમે જોઈ શકો છો અને આ સોલારની છે બેટરીની છે એની ભેગી આ બેટરીને આ દઈ દેવાનું છે ઠીક છે અંદર પ્લગ હવે આપણે મશીન ચાલુ કરશું ઠીક છે ચાલુ થઈ ગયું અત્યારે આ એક લાઇટ લીલી લબક જબક થાય છે ઠીક છે આ બીજી ત્રણ લાઇટો છે એ કેના માટે આપેલી છે એ પણ તમને કહી દઉં અરે આપણે સોલારની પીન ભરાવશું ઠીક છે ત્યારે આ લાઇટ છે એ પણ ચાલુ થઈ જશે અને બેટરી લો બેટરી લો ક્યારે કામ આવશે કે તમારે ત્યારે આમાં ઇન્ડિકેટ લાઇટ થવા માંડશે કે અત્યારે બેટરી લો છે ઠીક છે અને આ ફેન્સ ફેન્સ ફોલ્ટ ફોલ્ટ એટલે કે કે બાવળિયા ગમે એ ઘાસ કે કાંઈ અટતું હોય તમારા તારમાં ત્યારે આ લાઇટ જબક થવા માંડશે ઠીક છે એટલે તમને ખબર પડી જશે કે આમાં કાંઈક ફેન્સિંગનો ફોલ્ટ છે અને આ છે સેન્સિટિવિટી ઠીક છે તો જોયું ખેડૂત મિત્ર ઝટકા મશીન ફિટ કરવું સાવ એટલે સાવ સહેલું છે એ છતાંય તમારે ઝટકા મશીન લઈ ગયા અને નો તમને સમજાતું હોય તો આ નીચે આપેલા નંબરમાંથી ગમે ત્યારે કોલ કરીને પણ તમે જાણકારી લઈ શકો છો અને વિડીયો કોલ અથવા ફોન દ્વારા પણ તમને સમજાવી દેવામાં આવશે કે આ કેવી રીતના કરવું ઠીક છે અને બીજી વસ્તુ જેને ઝટકા મશીન નવા લેવા છે એના માટે તો છે જ ઓફર પણ હવે જેને ઝટકા મશીન ઓલરેડી વાપરે છે જૂના થઈ ગયા છે ભંગાર હાલતમાં પડેલા છે એને હવે ઝટકા મશીન નવા લેવાનું વિચારી રહ્યા છે તો એ પણ લઈ જઈ શકે છે કેમ તો કે તમારે જૂનું મશીન છે એ અમારા સેન્ટરે રાજકોટથી જ બોલું છું રાજકોટના સેન્ટરે તમારે લઈ અને આવવાના છે અને તમારે પચાસ વીઘાનું જોતું હોય કે સો વીઘાનું અથવા દોઢસો વીઘાનું તો એ તમે લઈ જઈ શકો છો ખેડૂત મિત્ર જે જૂના ઝટકા મશીન વાપરતા હોય એની પાસે ઓલરેડી બેટરી હોય છે સોલાર પેનલ હોય છે ખાલી મશીન બદલાવાનું હોય છે તો એની માટે પણ આપણે આ ઓફર કાઢેલી છે હવે તમારે જે જે ખેડૂતોને તમારે ઝટકા મશીન નવા લેવા છે અને ઓર્ડર કરાવવા છે તો હવે કેવી રીતના થઈ શકે હવે તમારા ઘર બેઠા પણ તમે તાલુકા અથવા જિલ્લામાં તમને ડિલેવરી કરી દેવામાં આવશે ઠીક છે ટ્રાન્સપોર્ટ કેવી રીતના કરવું કેવી રીતના મોકલાવવું એ બધું જ આ નીચે આપેલા નંબર છે એમાં તમે ઇન્કવાયરી કરીને પણ પૂછી શકો છો ઠીક છે અને કાંઈ પણ બીજી ઇન્કવાયરી હોય તો પણ જાણ કરી શકો છો